नमस्ते बाळको, हूँ एतल मकवाणा, LKG गुजराती मीडियम। तो बाळको, अक्षर स्कूल द्वारा आज हूँ तमने शीखवाड़वा जई रही छु ऊनो ऊ। आने पहला जे ऊ जोयो ई शू हतुं? नानो ऊ, ऊंदरनो ऊ। अने आने कहेवाय मोटो ऊ, ऊनो ऊ, बराबर। तो आज आपणे शू लखवानुं छे? ऊनो ऊ। तो चालो बाळको, पहला आपणे तारीख लखी नाखीए। चलो, तारीख कई थई? 23/2021, वार मंगळवार, बराबर बाळको। तो हवे आपणे ऊ करवानो छे। ओलो जे करता हता ઉંદરનો ઊ એની જેમ, પણ આને શું કરવાનું છે? પાખી ઉપર લઈ જઈને પછી પાછું નીચે લઈ આવવાનું છે। તમે ઘૂટશો એટલે આવડી જ જશે। જુઓ, પહેલાં તગડે ત્રણ કરીને પાખી ઉપર લઈ જવાનું, ઉંદરનો ઊ કરતા હતા ને, પછી ઈનું એ જ પાખિયું નીચે લઈ આવવાનું, એટલે બની જાય ઊ। એકદમ સહેલો છે, જુઓ છે ને સહેલો એકદમ। ઓલો ઊ આવડી ગયો એટલે આ ઊ પણ તમને તરત આવડી જશે। જો આમ ઉપર લઈ જાય પછી સીધી જ લાઈનમાં નીચે, જુઓ આ છે ઊનનો ઊ। શું કહેવાય આને? સાથે સાથે બોલતું જવાનું, ઊનો ઊ, ઊનો ઊ, ઉનો ઊ, ઉનો ઊ। તમે ઘૂટશો એટલે તમને આવડી જશે। જો ઉનો ઊ, ઉનો ઊ, ઉપર લઈ જવાનું, પેન્સિલ ઊભી નહીં રાખવાની ને સીધું નીચે લઈ આવવાનું। જો હા, ઉપર લઈ ગયા, પેન્સિલને ઊભી નહીં રાખવાની, સીધી નીચે એટલે ઊ બની જશે આપણું, ઊ, ઊનો ઊ। અને ઓલો હતો એ શું હતું? ઊ, ઉંદરનો ઊ। એમ પહેલાં આપણે છે યા ઊનો ઊ પહેલાં ઘૂંટી નાખશું। બરોબર, હવે હું તમને અહીંયા કરતા શીખવાડું। તો જુઓ, પહેલાં શું કરવાનું છે? આમ તો ગળે ત્રણ કર્યું, ઓલો ઊ કરતા હતા એમ આમ ઉપર લઈ ગયા, બરોબર। પછી શું કરવાનું? ઉપરથી ને ઉપરથી આમ નીચે લઈ આવવાનું, બની ગયો ઊ। જો આ ઉપર લઈ ગયા પછી આ નીચે લઈ આવ્યા, થઈ ગયો ને ઊ। જો આ અહીંયા ઊભા રહી જાય એમ ઊભું નહીં રહેવાનું, પણ શું કરવાનું? નીચે અડાડી દેવાનું, એટલે બની જશે આપણો ઉંદરનો ઊ। જો ઉપરથી સીધું નીચે એકદમ સહેલો છે, અને કહેવાય ઊ ઉંદરનો, સોરી ઉંદરનો ઊ નહીં પણ ઊનનો ઊ, અને ઓલો છે એને કહેવાય ઊ। જો આને ઊ ઉંદરનો ઊ કહેવાય ને આને કહેવાય ઊ ઊનનો ઊ। જો આટલો કરી તો આ અડધો ઊ થઈ ગયો, નાનો ઊ। આને શું કહેવાય? ઉંદરનો ઊ। પાખિયાને નીચે લઈ આવે તો આ શું થઈ ગયો? ઊ ઊનનો ઊ। તો બાળકો, તમને સમજાઈ ગયું કે ઉંદરનો ઊ કોને કહેવાય અને ઊ ઊનનો ઊ કહેવાય કોને કહેવાય? હોમવર્કમાં પણ તમારે બાળકો આ જ કરવાનું છે। પેજ નંબર 54, ઊ ઊનનો ઊ। તો સમજાઈ ગયું ને બાળકો, ઊ ઊનનો ઊ કોને કહેવાય, ઊ ઉંદરનો ઊ કોને કહેવાય અને કેવી રીતના લખાય? ચલો, બાય બાય।